કેમ છો મિત્રો? હું કૃષ્ણરાજ પરમાર સ્વાગત કરું છું મારી YouTube ચેનલમાં. આજનો ટોપિક શરૂ કરતા પહેલા આપ સૌને મારી એક વિનંતી, જો તમે મારી YouTube ચેનલમાં નવા હો કે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાથી દરેક વિડીયોની જાણ તમને પહેલાં થશે અને સબસ્ક્રાઈબ કરું મિત્રો એકદમ ફ્રી હોય છે. હની બીઝ આર સ્પેશિયલ ઇન્સેક્ટ્સ દેટ લીવ ઇન લાર્જ ફેમિલીઝ ઇન હાઈવ્સ, મીન્સ ધ પ્લેસ વેર હની બીઝ લીવ, ઓર હનીકોમ્બ્સ મીન્સ એ વેક્સ સ્ટ્રક્ચર ઓફ સિક્સ સાઇડેડ સેલ્સ મેડ બાય બીઝ. સેલ્સ મેડ બાય બીઝ. દેર આર થ્રી સેક્શન્સ ઇન ધેમ. ઇન ઇચ સેક્શન ફેમિલીઝ ઓફ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ કાસ્ટ લીવ. દે આર ક્વીન્સ, ડ્રોન્સ મીન્સ મેલ બી, એન્ડ વર્કર બીઝ. Thus, a bee colony has one queen, hundreds of drones, and more than 1 lakh workers. મધમાખીઓ વિશિષ્ટ કીટકો છે. તેઓ મધપુડામાં મોટા કુટુંબોમાં રહે છે. તેમનામાં 3 વિભાગ હોય છે. દરેક વિભાગમાં જુદા જુદા સ્વરૂપ કે જાતિના કુટુંબો રહેતા હોય છે. આ કુટુંબો છે રાણીઓ, નર મધમાખી અને કામદાર મધમાખીઓ. આમ એક મધમાખી વસાહતમાં એક રાણી, સેંકડો નર મધમાખી અને લાખ કરતાં વધારે કામદાર મધમાખીઓ હોય છે. આમ તો નરને નર મધમાખ કહેવાય, માખીના કહેવાય. The queen bee is nearly 2.5 times longer and 2.8 times heavier than a worker bee. Her function means duty is reproduction. She lays 1000 to 2000 fertilized eggs every day. Some of the eggs will develop into worker bees or into queens, but this depends on the size of the wax cell in which eggs are laid and on the type of food given to the larva, means first stage of insects like singular થાય છે એનું larva. રાણી મધમાખી કામદાર મધમાખી કરતાં લગભગ 2.5 ગણી, મીન્સ 2.5 ગણી લાંબી અને 2.8 ગણી વજનદાર હોય છે. તેમનું કાર્ય પ્રજોત્પાદન કરવાનું હોય છે. તે દરરોજ 1000 થી 2000 ફલિત ઈંડા મૂકે છે. કેટલાક ઈંડાનો કામદાર મધમાખીઓ કે રાણીઓ તરીકે વિકાસ થાય છે, પરંતુ તેનો આધાર જે મીણકોષમાં તે મૂક્યા હોય તેનું કદ અને ઈયળને આપવામાં આવતા ખોરાક પર રહેલો છે. અહીંયા મિત્રો લાર્વા એટલે આ વીએ નું પ્લ્યુરલ ફોર્મ કેસરી અક્ષરમાં લખેલું છે, LARVAE વિશિષ્ટ પ્રકારે એનું પ્લ્યુરલ ફોર્મ બહુવચન થાય છે, ધ્યાનમાં રાખજો. ધ ક્વીન ઓલ્સો લેઝ અનફર્ટિલાઇઝ્ડ એગ્સ ફ્રોમ વિચ ઓનલી ડ્રોન્સ ડેવલોપ. ધ બીઝ કેનોટ લીવ લોંગ વિધાઉટ આ ક્વીન, સો વેન ધ ક્વીન ડાઇઝ ધ બીઝ ચૂઝ સમ 3 ડે ઓલ્ડ એગ્સ એન્ડ હેચ ધેમ. ફ્રોમ ધેટ પલ લાઇક એગ એ લાર્વા કમ્સ આઉટ. ઇટ ઇઝ ટેકન ટુ અ બિગ વેક્સ સેલ
and filled with royal jelly, means sweet substance produced by worker bees. Therefore, it developed into a queen. Rani, જેમાંથી માત્ર નર મધમાખ વિકસે છે બને છે એવા બિનફલિત ઈંડા પણ મૂકે છે. મધમાખીઓ રાણી વગર વધારે જીવી શકતી નથી, તેથી જ્યારે રાણી મરી જાય ત્યારે મધમાખીઓ 3 દિવસના ઈંડા પસંદ કરીને તેમને સેવે છે. મોતી જેવા ઈંડામાંથી એક ઈયળ બહાર આવે છે, તેને મોટા કદના મીણી કોષમાં લઈ જઈને ઉત્તમ રસથી પોષવામાં આવે છે, તેથી તે રાણી બને છે. ધ ફંક્શન ઓફ ડ્રોન્સ ઇઝ ટુ ફર્ટિલાઇઝ ધ ક્વીન. આ ડ્રોન કેન નોટ ગેટ ફૂડ ફોર હિમસેલ્ફ. ઇટ ઇઝ કમ્પ્લીટલી dependent on the worker bees. The drone has no baskets on its legs to collect pollen, એટલે કે પરાગરજ, and its mouth has not parts to suck nectar, means sweet liquid found in flowers. Drones do not work at all. They just play around, fly out in the middle of the day, ચેઝિંગ એટલે કે પીછો કરો ધ યંગ ક્વીન એન્ડ મેટિંગ વિથ હર ઇન ફ્લાઇટ. નર મધમાખનું કાર્ય રાણીને ફલિત કરવાનું હોય છે. નર મધમાખ પોતે ખોરાક મેળવી શકતો નથી, તે સંપૂર્ણપણે કામદાર મધમાખીઓ પર આધારિત છે. નર મધમાખને પરાગરજ એકઠી કરવા માટે પગમાં કોથળીઓ હોતી નથી અને ફૂલરસ ચૂસવા માટે મોઢામાં કોઈ અવયવ હોતો નથી. નર મધમાખ જરા પણ કામ કરતા નથી, તેઓ ફક્ત રમે છે, મીન્સ મધપુડાની આસપાસ મધ્યાહને યુવાન રાણીનો પીછો કરતા અને ઉડ્ડયનમાં તેની સાથે સંવનન કરતા બહાર ઉડ્યા કરતા હોય છે. મિત્રો, આમ મધપૂળો જોઈએ ત્યારે આપણને એમ જ લાગે કે 2 જ પ્રકારની મધમાખી હોય, કદાચ નર ને માદા. પણ જે ખરી મધમાખીઓ છે એ વર્કર બીસ છે. નર અને માદાનું કાર્ય અલગ છે અને જે મધ બનાવવાનું કાર્ય છે વર્કર બીસ, એ જ ખરી મધમાખીઓ આપણે જેને કહીએ છીએ એ છે. વર્કર બીઝ સ્પેન્ડ ધેર હોલ શોર્ટ લાઈવ્સ ઇન ટાયરલેસ લેબર. દે હેવ નો ચાઇલ્ડહુડ. ફ્રોમ ધ 3rd ડે ઓફ ધેર લાઈફ દે હેવ ટુ ક્લીન ધ વોલ્સ એન્ડ ફ્લોર્સ આફ્ટર ધ યંગ બીઝ ગો આઉટ. ફ્રોમ ધ 4th ડે દે બીકેમ હાઉસ બીઝ and feed other bees with honey and pollen. From the 7th day, they start producing royal jelly. From 12th to 18th days, they develop wax glands and work on the building up the honeycomb. કામદાર મધમાખીઓ તેમની આખી ટૂંકી જિંદગી અથાક પરિશ્રમમાં વિતાવે છે. તેમને શિશુ અવસ્થા હોતી નથી. જન્મના 3rd દિવસથી તેમને યુવાન મધમાખીઓના બહાર ગયા પછી દિવાલો અને ભોંયતળિયા સાફ કરવા પડે છે. 4th દિવસથી તેઓ ગૃહ મધમાખીઓ બને છે અને ઘરની મધમાખીઓને મધ અને પરાગરજથી પોષે છે. 7મા દિવસથી તેઓ ઉત્તમ રસ પેદા કરવાનું શરૂ કરે છે. 12થી 18 દિવસ સુધીમાં તેઓ મીણની રસગ્રંથિઓ વિકસાવીને મધપૂળો બનાવવાનું
કામ ઉપાડે છે. ફ્રોમ 15th ટુ 18th ડેઝ દે બીકમ ફીલ્ડ બીઝ. નાવ દે ફ્લાય ટુ એક્સપ્લોર મીન સર્ચ ફોર એન્ડ કોલેક્ટ નેક્ટર એન્ડ પોલન. દે કલેક્ટ લાર્જ ક્વોન્ટિટીઝ ઓફ પોલન, મેક ઇટ વેટ વિથ સાલ્વિયા, મિક્સ નેક્ટર ઇન ટુ ઇટ, ધેન દે પ્લેસ ઇટ ઇન સ્પેશિયલ હોલોઝ ઓફ ઓર બાસ્કેટ્સ ઇન ધેર હિન્ડ મીન્સ બેક સાઇડ લેગ્સ. ટુ બાસ્કેટ્સ કન્ટેન અરાઉન્ડ 4 lakh ગ્રેન્સ ઓફ પોલન. ઇન ધોઝ બાસ્કેટ્સ ઓર હની સ્ટોમેક એક્સેસ મીન્સ એક્સ્ટ્રા વોટર ઇઝ એબ્સોર્બ મીન્સ ટેકન ઇન એન્ડ ટુ ધેટ મિક્સર એન્ઝાઇમ્સ મીન્સ અ ટાઈપ ઓફ કેમિકલ એન્ડ ઓર્ગેનિક એસિડ્સ આર એડેડ ફ્રોમ ધ બીઝ બોડી. 15 થી 18 દિવસોમાં તેઓ મેદાની મધમાખીઓ બની જાય છે. મેદાની એટલે બહારની. હવે તેઓ ફૂલનો રસ અને પરાગરજને શોષીને એકઠા કરવા ઉડે છે. તેઓ પુષ્કળ પ્રમાણમાં પરાગરજ ભેગી કરે છે અને તેને લાડથી ભીંજવી તેમાં ફૂલરસ ભેળવે છે. પછી તે તેમના પાછલા પગના વિશિષ્ટ પોલાણોમાં અથવા તો કોથળીઓમાં આ રસ મૂકી રાખે છે. 2 કોથળીઓમાં આશરે 4 લાખ જેટલા પરાગરજના દાણા સમાય છે. તે કોથળીઓ અથવા મધજઠરમાંથી વધારાનું પાણી શોષાઈ જાય છે. પછી એ મિશ્રણમાં મધમાખીના શરીરમાંથી પાચનરસ અને ઓર્ગેનિક એસિડ ઉમેરાય છે. ધીસ થિક મિક્સર ઇઝ ગીવન ટુ ધ હાઉસ બીઝ. ધે ગ્રેન સ્ટોર ઇન ધેર હની સ્ટોમેક એન્ડ અગેન ધેર ઇઝ સેમ કેમિકલ પ્રોસેસ. ધેર આફ્ટર ધ હાઉસ બીઝ ફાઇન્ડ્સ એન એમ્પ્ટી સેલ ઇન ધ હનીકોમ એન્ડ ડિપોઝિટ્સ ધ નેક્ટર ધેર. ઇટ ઇઝ સ્ટીલ નોટ હની. નેક્ટર કન્ટેન્સ 40 to 80% ઓફ વોટર ઇન ઇટ, વેર એઝ હની હેઝ ઓનલી 18 to 20%. ધીસ નેક્ટર ઇઝ ટ્રાન્સફર્ડ ફ્રોમ વન સેલ ટુ અનધર ફોર સેવરલ ટાઈમ્સ. મોર ઓવર એ ગ્રુપ ઓફ બીઝ ફેન દેર વિંગ્સ એટ અ સ્પીડ ઓફ 4,600 ટાઈમ્સ ઇન અ સેકન્ડ ટુ એવાપોરેટ મીન્સ ટર્ન લિક્વિડ ઇન ટુ ગેસ, જેને ગુજરાતીમાં બાષ્પીભવન કહેવાય, વોટર. ધસ ધ નેક્ટર ટર્ન્સ ઇન ટુ બ્રાઉનીઝ હની. આ ઘટ મિશ્રણ ગૃહ મધમાખીઓને આપવામાં આવે છે. તેઓ ફરીથી તેને તેમના મધજઠરમાં સંગ્રહે છે અને ફરીથી એવી જ રાસાયણિક પ્રક્રિયા થાય છે. ત્યારબાદ ગૃહ મધમાખી મધપુળામાં ખાલી કોષ શોધી કાઢે છે અને તેમાં ફૂલરસનો સંગ્રહ કરે છે. હજી તે મધ બન્યું નથી હોતું. ફૂલરસમાં 40 થી 80% પાણી હોય છે, જ્યારે મધમાં માત્ર 18 થી 20% જ હોય છે. આ ફૂલરસની એક કોષમાંથી બીજા કોષમાં અનેકવાર ફેરબદલી કરવામાં આવે છે. તદુપરાંત મધમાખીઓનું એક ઝુંડ પાણીનું બાષ્પીભવન કરવા માટે 1 સેકન્ડમાં 4,600 વખતના દરે તેમની પાંખો વીજીને પવન નાખે છે. આ રીતે ફૂલરસ બદામી મધમાં પરિવર્તિત થાય છે.
And here are some other amazing facts about honeybees. They have wonderful communication system. The explorer bees tell their sister about direction and distance of flowers through defined movements, which we can call dances. મધમાખીઓ વિશે બીજી કેટલીક આશ્ચર્યકારક હકીકતો છે. તેમની વાતચીત કરવાની એક અદ્ભુત પદ્ધતિ છે. સંશોધક મધમાખીઓ તેમની બહેનોને ખાસ પ્રકારના હલનચલન, જેમને આપણે નર્તન કહીએ છીએ, દ્વારા ફૂલોની દિશા અને અંતર કહે છે. આ રાઉન્ડ ડાન્સ સજેસ્ટ ધેટ ધ ફ્લાવર્સ આર ક્વાઇટ નિયર. ધ સફલ મીન્સ રેન્ડમ આડોઅવળો ડાન્સ સજેસ્ટ ધેટ ધ બીઝ શુડ બી રેડી ફોર અ લોંગ ફ્લાઇટ. સર્ટેન અધર મુવમેન્ટ્સ આર ઓલ્સો યુઝ ટુ ઇન્ડિકેટ મીન્સ પોઈન્ટ આઉટ ઇવન ધ ડિરેક્શન ઓફ ધ નેક્ટર સોર્સ ઓફ ફ્લાવર્સ. ગોળ ગોળ નર્તન સૂચવે છે કે ફૂલો તદ્દન નજીકમાં છે. મુક્ત નર્તન સૂચવે છે કે મધમાખીઓએ લાંબા એટલે કે દૂરના ઉડ્ડયન માટે તૈયાર રહેવાનું છે. બીજા કેટલાક ખાસ હલનચલન ફૂલોમાં ફૂલરસના પ્રાપ્તિ કેન્દ્રની દિશા સૂચવવા પણ ઉપયોગમાં લેવાય છે. મિત્રો, આપણે મધપુરાગર માખીઓ ઉડે ત્યારે આપણે એમ કે મધ ઉડ્યું, પણ એકચ્યુઅલી એ એમનું સજેશન હોય છે નૃત્ય કે નર્તન દ્વારા. નાવ લેટ્સ લુક ઇન ટુ દેર આઈઝ. બીઝ હેવ ફાઇવ આઈઝ, ટુ કમ્પાઉન્ડ વન્સ એન્ડ થ્રી સિમ્પલ વન્સ. ધ સરફેસ ઓફ એ કમ્પાઉન્ડ આઈ ઓફ અ વર્કર બી હેઝ નિયરલી 5,000 hexagonal facets, whereas drones have about 8,000. But surprisingly, bees are poor in identifying, means recognizing colors. They can identify blue, yellow, and white colors only. They cannot see the red color at all. હવે આપણે તેમની આંખોમાં જોઈએ, મીન્સ એમની આંખો વિશે જાણીએ. મધમાખીઓને 5 આંખો હોય છે, 2 સંયુક્ત અને 3 સાદી. કામદાર મધમાખીની સંયુક્ત આંખની સપાટીમાં લગભગ 5,000 ષટકોણીય પાસા આવેલા હોય છે, જ્યારે નર મધમાખીને લગભગ 8,000. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મધમાખીઓ રંગ પારખવામાં નબળી હોય છે. તેઓ ફક્ત વાદળી, પીળો અને સફેદ રંગ પારખી શકે છે. તેઓ લાલ રંગ તો જરા પણ જોઈ શકતી નથી. ધ ફેમસ સાયન્ટિસ્ટ ડાર્વિન સ્ટડીડ ધ બીઝ ફોર મેની યર્સ એન્ડ સેડ ધેટ ઓનલી એ સ્ટુપિડ પર્સન વુડ નોટ બી અમેઝ બાય ધ સ્ટ્રક્ચર ઓફ એ હનીકોમ્બ. બીઝ ઇન્વેન્ટેડ એન એન્જિનિયરિંગ સ્કિલ ઓફ બિલ્ડિંગ એ હાઉસ. ધે યુઝ ધ મિનિમમ એમાઉન્ટ ઓફ બિલ્ડિંગ મટીરિયલ મીન્સ વેક્સ ટુ ક્રિએટ મેક્સિમમ એમાઉન્ટ ઓફ સ્પેસ. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડાર્વિને મધમાખીઓ વિશે ઘણા વર્ષ અભ્યાસ કર્યો હતો. તેમણે કહેલું કે મૂર્ખ વ્યક્તિ હોય તેને જ મધપુરાના માળખાથી નવાઈ ન લાગે. મધમાખીઓએ મકાન બાંધવાનું કૌશલ્ય શોધ્યું. તેઓ બાંધકામની ચીજવસ્તુઓ, જે આપણે મીણ કહીએ છીએ, એનો ઓછામાં ઓછો જથ્થો વધારેમાં વધારે પ્રમાણમાં જગ્યા સર્જન કરવામાં વાપરે છે. મિત્રો, જ્યારે મધ ખાઓ ત્યારે
મધમાખીઓ, ખાસ કરીને કામદાર મધમાખીઓના અથાગ પરિશ્રમને યાદ કરજો. અત્યારે આપણે જે ફ્લેટ્સ જોઈએ છે તેનો આઈડિયા પણ મધપુડામાંથી જ આવેલો છે. ઓછામાં ઓછી જગ્યા રોકવી, ઓછું મટીરિયલ વાપરવું અને વધારે રહેવાલાયક રૂમ બનાવવું. મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.